ડાયાબિટીસ થવામાં ઓબેસિટી પણ જવાબદાર પરિબળ છે, તો આ બંનેનું કનેક્શન શું છે, તો તેના અંગે થોડીક માહિતી આપો. ડાયાબિટીસ અને ઓબેસિટીને એક સ્ટ્રોંગ કનેક્શન છે. ડાયાબિટીસ જ્યારે વધારે વજનવાળી વ્યક્તિને 80% કેસમાં ડાયાબિટીસ થવાની શક્યતા રહેતી હોય છે, તો વધારે વજનવાળી વ્યક્તિમાં ચરબીનું પ્રમાણ વધારે છે. ચરબીના કોષ, ચરબીના સેલ, ફેટ સેલ્સ, જેમાંથી ટોક્સિન્સ, જેને આપણે સાઇટોટોક્સિન તરીકે ઓળખીએ છીએ, આ સાઇટોટોક્સિન્સ બ્લડમાં આવવાના કારણે એ આપણા શરીરમાં જે ઇન્સ્યુલિન બને છે અને ઇન્સ્યુલિન શુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે, તો સાઇટોટોક્સિનની ઇફેક્ટમાં ઇન્સ્યુલિન એ શુગરને કંટ્રોલ કરી નથી શકતું. પરિણામે બ્લડની અંદર શુગરનું પ્રમાણ વધતું જાય, જેને આપણે ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ. તો ઓબેસિટીવાળા લોકોમાં ચરબીનું પ્રમાણ વધારે થવાના કારણે અમુક પ્રકારના કેમિકલ્સ બ્લડમાં રિલીઝ થાય છે, જે ઇન્સ્યુલિનને ઇફેક્ટિવલી શુગર કંટ્રોલ કરવા નથી આપતું, જેના કારણે ડાયાબિટીસ થતું હોય છે. તો આવી રીતે આપણે વિચારીએ તો ડાયાબિટીસ અને ઓબેસિટીને એક સ્ટ્રોંગ કનેક્શન છે. અને આના જ કારણે એક નવો શબ્દ મેડિકલ ડિરેક્ટરીમાં આવી ગયો, જેને આપણે ડાયાબિસિટી તરીકે ઓળખીએ છીએ. ડાયાબિસિટીનો મતલબ થાય છે ઓબેસિટી અને ડાયાબિટીસ, મતલબ જે લોકોનું વજન વધારે છે એ લોકોને જો ડાયાબિટીસ થશે તો એ જે પરિસ્થિતિ ઊભી થશે તેને આપણે ડાયાબિસિટી તરીકે પણ ઓળખી શકીએ છીએ.